મોર પીછા છે, ડ્રેસ છે, એ બધું અમે કંઈ પહેરતા. અમારી એ સાંસ્કૃતિક તો એ તો પહેલાં અમારા ઓફિસર જે આવ્યા એમણે એ બધી સંસ્કૃતિ બતાવી. બાકી અમે તો અમારા સાદા આ જ યુનિફોર્મમાં અમે તો પ્રોગ્રામ અમારું આપતા હતા. એ તો દાદાની સેવા કરતા હતા, પણ આ લોકો અમને લઈ ગયા કે ચાલો તમે બહાર પ્રોગ્રામ કરો, તમને અમને રોજી ચાલુ કરી દઈએ એમ કરીને એ લોકો અમને તો અમે પસંદ કર્યું આ મોર પીછાનું ડ્રેસ. તે અમને મોટા મોટા મિનિસ્ટરો ભેગી થાય ત્યાં લઈ જાય એ લોકો. એ લોકો આવો અમારી પાસે તે નૃત્ય લે, એક પ્રોગ્રામ લે, ખુશી મનાવે, બસ એમાંથી અમને 100-150 રૂપિયા આપે. બીજું કાંઈ છે નહીં એમાં. બીજું કંઈ અમને બીજું એમ નથી કહેતા કે તમને અમે નોકરી અપાઈએ કે આવું બધું. બસ આવું આટલું જ પ્રોગ્રામ લઈ જાય છે. એ કોના સ્વાર્થ ખાતર લઈ જાય એ કુદરત જાણે. અમે તો અમને કે અમે રોજી માટે અમે જઈએ, અમને તો એવું જ, બીજું કાંઈ છે નહીં એમાં. सुना है दर्द दिल की भी दवा देते हैं गोरी सा, अरे जरा तो मांग कर देखो कि क्या देते हैं गोरी सा, जरा तो मांग कर देखो कि क्या देते हैं गोरी. मांगने का तरीका क्या है, दरे दौलत पे जाके सर झुका दे. जो मांगने का तरीका है इस तरह मांगो, दरे हबीब से बंदे को क्या नहीं मिलता. अबे कव्वाली तो जो विशेष है वो कोई नहीं पास सीखा ना थी क्यों. મારા દાદા ફૈયાઝ ખાન ઉસ્તાદ ને સાથે વડોદરામાં મારા જે ગાયકવાડમાં ત્યાં ગાવા બેસતા હતા, પણ અમને શીખવ્યું ના, એમને સારું ના લાગ્યું કે હવે કંઈ કવાલીનું કંઈ આવે નહીં ને ખોટા છોકરાઓને આ શીખવવું નથી. હું અમને ના શીખવ્યું, પછી લોકોની સાથે બેસી બેસીને કવાલી સોંગ ગાવા. આજે શાસ્ત્રીય સંગીતનું એટલું બધું માન નથી. હું તમે રાગ ગાઓ તો કોઈ સાંભળે નહીં. આજે કવાલીનું થોડું સારી રીતે ચાલે છે. હું ત્યાં મુંબઈમાં બી આવું છું, તમારો એક પ્રોગ્રામ કરવા એટલે એક મહિનાનો પ્રોગ્રામ મને મુંબઈમાં મળે છે. ખરું નથી. ચશ્મા હે કિસ્તી કે નીચો જાતી હે કલ્પ સભી આવે ઝમ ઝમ હૈ વો પાની આવે ઝમ ઝમ હૈ વો પાની. ये यानी कि जब से गुरु सुल्तान आए हैं इस बाजे को लेकर हमको दिया है, तो हमारे बाप दादा बजाते बजाते आज हम बजाते हैं, कल उठ के हमारे बच्चे भी बजाएंगे. क्यों क्यों नहीं सिखाना ही पड़े, क्योंकि यह तो हमारा दिली जान का बाजा है, બિલાલી બાજા હે. આજે છે આપણે દૂધી નથી હોતી, શાક કરી છે એટલે મોટી છે. પછી ઘરડી થઈ જાય સુકાય તો સુકાવીને આની કટિંગ કરીને આ બનાવી લીધું, સમજી ગયા. પછી આ માઈ મિશ્રાનું વાજુ છે, માઈ સાહેબ માઈ મિશ્રા એમનું આ વાજુ છે, એની સાથે હોવું જોઈએ. ને આ છે દાંત, આ દાંત છે બકરાની. તારે એ દાંત પહેલાં અમારા આખા બિલાલ હુજુર સલ્લાહ સલમના બહુ માનતા એક એ હતા સાબી હજરત બિલાલ, એટલે એમના જો વંશજો હશે એમને જો એમાંથી અમે છીએ. રંગકારો મોટા મોટા એમને હાથની એમની રગ કાઢીને એની આ રસી બનાવીને આને વગાડ્યું છે. એનું નામ મલુંગો. અમને તો જો આખો આવે ને આ ફૂલોમાં જ અહીંયા બાગોરી જ મેં જિંદગાની કાઢી. છોટા છોટા છોકરા બી મોટા કર્યા મેં. બસ એ વેચી
હવાર માં આવો ને સાંજે ચાલી જાય, વેચી જાય પ્રધાન તો, અને એમાં જ એ જ રોજી આપણી છે. મેં અમે આવતા ને તારે કશું નહીં હતું, એ બી નથી બન્યું હતું, એ ઘેર બી નથી બન્યા હતા, મકાન બી નથી બન્યા હતા, હમણાં બધું સારું છે. અરે જા નાના હતા તો જંગલ હતું કશું દરગાહ પર, હમણાં તો બહુ બસ્તી થઈ ગઈ છે, હમણાં તો સારું છે. જંગલ કેવું હતું? બહુ ભારી. આ રીતે સમયમાં તો વાઘ બી મળે ને બધું મળે આપણને દાડે, રાતે બી મળે ને દાડામાં બી મળે, એટલું મેં જોયેલું, બસ બીજું નથી જોયું. ગામમાં સારું હતું, હમણાં બી સારું છે, તે ગરીબ વસ્તી હતી, હમણાં જરા ઠીક થયા, બધા કમાતા થઈ ગયા, ધંધા પર બધા જાય. ગુલાબ જેવી સિઝન, લગન સારાની સિઝન હોય તો 100-150 રૂપિયા બી મળે, ઓફ સિઝન હોય તો 30-40 રૂપિયાનો ભાવ તો રહે. અમારો ગુજારો કરીએ છીએ, આવી મહેનત કરીને ગુજારો કરી લઈએ, બીજો ખાસ તો બિઝનેસ નથી. મુસીબત કરીને ભણી બી લઈએ તો ઇન્ટરવ્યુ આપવા જઈએ. હું 3 વખત ઇન્ટરવ્યુ આપવા ગયો પોલીસમાં, મારી પાસે 10,000 રૂપિયા માંગ્યા, પણ હું ક્યાં લેવા જાઉં? આગળ જવાનો કોઈ રસ્તો માર્ગ નથી, ભણવા માટે બી નીચલા ક્રમ થી ઉપર જવા માટે બી પૈસો જ જોવે. એટલે મા બાપ ની આર્થિક પરિસ્થિતિ સારી હોય તો છોકરો ભણી શકે, મા બાપની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય છોકરો ને કેવી રીતના ભણે. બધી સિદ્ધિના જીવનમાં ડિફિકલ્ટી છે. ચાદર મઝાર પર બાબા ગોર, બાબા અબ્બાસ, મારી સબમાં અહીંયા તો બધા જ આવે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઘણા લોકો આવે છે. પગાર માટે કોઈ તકલીફ હોય માણસને, દાદાના સત્તાના લીધે આવે અહીંયા, એમની જે મન્નત હોય, મન્નત રાખે, કોઈ તકલીફ હોય તે દાદા એમને પૂરી કરી દે છે. કેમ નહી, અમે ના માનીએ, અમે બી માનીએ છીએ. સીધી બેકગ્રાઉન્ડ તરીકે પહેલાં તો મને ગૌરવ થયું કે ભાઈ અહીંયા આગળ મને જોબ મળી અને હું જોબ જાઉં છું. ત્યાં પણ પહેલાં લોકોને પહેલાં આશ્ચર્ય થયો, પહેલાં હું બેંકમાં ગઈ તો બધાને એમ લાગ્યું કે અહીંથી હું નથી આવી, હું બહારની છું, એટલે પહેલાં કોઈ મારી સાથે ગુજરાતીમાં વાત પણ નહોતા કરતા. એ લોકોને એવું થયું કે બહારથી કોઈ આવેલા છે, એટલે એક બે દિવસ કદાચ હશે. પહેલાં એવું પણ લાગ્યું કે આ ડિપોઝિટ માટે આવેલા છે, તો પહેલાં ફોરેન એક્સચેન્જમાં મોકલી દીધી કે આ ડિપોઝિટ માટે આવ્યા હશે. પછી કીધું નહીં ભાઈ, હું અહીંયા જોબ જ કરું છું. વેસ્ટર્ન ક્લોઝ તો પહેલેથી જ પહેરું છું, નાનપણથી જ. તે પોર્સોલામાં હતા એટલે વેસ્ટર્ન વધારે છે, પણ અમારા જ્યારે કાસ્ટમાં જઈએ ત્યારે થોડુંક જુદું લાગે એ લોકોને કે આવું ન હોવું જોઈએ કે ન પહેરવું જોઈએ, પણ જરા હું પહેલેથી પહેરવાની આદત રહીને ઘરમાં પહેરું છું એટલે
કોઈ પ્રોબ્લેમ નથી, પણ એના ઉપરથી મને ઈ આ ડ્રેસના ઉપરથી જ બધા એવું માને છે કે હું ગુજરાતી નથી. મારા મેરેજ નથી થયા, હું અત્યારે મારા મધર જોડે રહું છું. મારા ત્રણ બ્રધર પણ છે, એ લોકો પણ અમારા સાથે જ છે, એટલે એક જ ઘરમાં રહી છીએ, પણ અલગ અલગ બધાના ટેનામેન્ટ છે, એટલે હું મધર બે ભેગા રહીએ છીએ. ઇન્ટરેસ્ટ નથી મેરેજમાં? નહીં. Ketaki and Beheroze probably felt that not everybody would want to be here for 22 minutes, and so they edited the film right here, as well as. So do you want to continue it? I think a lot of people are leaving. Yeah, so before we say goodnight to each other and. Like you say in Gujarati, Aujo. Please do write your names on the register outside. And I'd like to make a short announcement, very brief, that next week we have, on Friday the 29th, we have Dr. Campbell, who's a director and CEO of the Metropolitan Museum of New York, coming here. It's his first trip to India and therefore his first public address. Open to the public, open to everybody, whoever wants to hear what he has to say about the Metropolitan Museum, past, present, and future. That's on the 29th. On the 25th, we have a scholar from NYU, Professor Barry Flood, who is a very well-known Islamicist, and he's written this magnificent book on the problem of the body in Islam. That's not the actual title, but he's going to be here looking at Mughal paintings and how the face is depicted in some of them when they get transferred into floral faces instead of the actual faces. That's one of his theses. Then on the 2nd and 3rd, we have the well-known linguist and literary historian, Professor Ganesh Devi, talking about the epic in Indian imagination over two evenings on the 2nd and 3rd. Then we have Nilima Sheikh here. That's going to be another great book that we're going to be helping celebrate on the 12th. Nilima has written this wonderful book, and she's going to be in conversation with Kavita Singh, who you may know of, from JNU. And then I think we'll be ending our academic year with a lecture on Palanke. Now, this is a young scholar who's just come back from America. She's Indian, and she's done work on Mesoamerican art, and it's our first opportunity to be able to hear something on Palanke. Some of us have visited. So that's what our academic year comes to an end. And then we start again in July with all our courses on Indian aesthetics, on yoga, as well as on Southeast Asian art, which we've just finished. And hopefully we'll be adding one on Tantra. So look out for it. And I hope that's going to be interesting because we're all very excited about it. Where are we going to get the professors to teach it? It's going to be another difficult situation. But we're going to do it. We have to do it. So thank you so much. And may I please request Sandhini to give out the gifts. A little to our three protagonists for the evening, Ketaki, Beheroze, where's Devika? Just a little thank you for a magnificent evening, and please welcome, please join me in giving everybody a great applause. For those of you who want an inscribed copy, you can buy one outside. And of course, Ketu will be outside shortly to sign them for you. Thank you so much for coming. Good night.